સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે પૂર્વ વિધાનસભામાં બેઠક યોજાઈ હતી અને બાઇક રેલી પણ યોજાઈ હતી. પૂર્વ વિધાનસભાના અલગ અલગ વિસ્તારમાં બાઇક રેલી દ્વારા મુકેશ દલાલ પ્રચાર કરશે. તેમણે કહ્યું, મારું નામ જાહેર થયાના બીજા દિવસથી જ પ્રચારની શરૂઆત કરી હતી. મોદીની ગેરંટી અને મોદીએ કરેલા વિકાસના કાર્યોને લઈ લોકો વચ્ચે જઈ રહ્યો છું. સનાતન ધર્મની રક્ષા માટે અમે ચૂંટણી મેદાને ઉતર્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે લોકમત મોદી સાહેબના ચહેરાને જોઈને આપે છે અને તેમના નામ અને કામ જોઈને આપે છે. ના જાતના ભેદભાવ કોંગ્રેસ પાડે છે, પરંતુ લોકોના મનમાં આવું કંઈ દેખાતું નથી. જે નેતાએ દેશનો વિકાસ કર્યો છે તેને જ લોકો મત આપે છે. ચૂંટણીના શ્રી ગણેશ તમે ઘણા સમય પહેલા કરી દીધા છે, પણ આજે 24 સુરત લોકસભાના ચૂંટણી પ્રચારના ભાગરૂપે સુરત પશ્ચિમ વિધાનસભામાં તેના લોકપ્રિય ધારાસભ્ય છે અરવિંદભાઈ રાણાના નેજા હેઠળ અને સુરત પૂર્વના અને અમારા લોકસભાના ઇન્ચાર્જ શ્રી ડૉક્ટર જગદીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાઇક રેલીનું એક આયોજન થઈ રહ્યું છે. બાઇક રેલી બેટબક્કામાં છે. પહેલી અત્યારે 10:30 વાગે હમણાં અત્યારે નીકળી રહી છે અને બીજી સાંજે 4 વાગે છે. મંદિર વ્યાયામશાળાની મુલાકાત, શું કહેવાય? કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં મંદિર જવું જોઈએ. આપણે સનાતન ધર્મમાં માનતા આવ્યા છે, એની રક્ષામાં ભારતીય જનતા પાર્ટી અમે લોકો સૌ માનતા આવ્યા છે. એટલે મંદિર તો લગભગ રોજ અમે જઈ જાય. મારા આજે પણ તમે જુઓ, હું 3-4 મંદિરના દર્શન કરીને આવ્યો છું. વ્યાયામશાળા જ્યાં જ્યાં શુભેચ્છકો અને કાર્યકર્તાઓ બોલાવે છે, મિત્ર મંડળ બોલાવે છે કે ભાઈ અમારે તમને મળવું છે, તો હું ત્યાં સભાએ જતો હોઉં છું. લોકો તો ટાંકીને બેઠા છે કે 7 તારીખ ક્યારે આવે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે ભાઈ તું બી 7 ચલશકો તો ચલો દેશ ચલ પડા, તેમ લોકો ટાંકીને બેઠા કે 7 તારીખ ક્યારે આવે. અને જંગી પ્રમાણે મતદાન કરીને કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતી જીતાડે. ગરમીનો પ્રકોપ થઈ રહ્યો, ગરમીમાં મજા આવશે કામ કરવાનું. ગરમીમાં મજા આવશે કામ કરવાની. પ્રતિસાદ કેવો મળે અત્યારે? કયા કયા વિસ્તારમાં અત્યાર સુધી જઈ આવ્યો? આમ તો તમામ સામાજિક આગેવાનોને મળી લીધું છે, અમારા રાજકીય આગેવાનોને મળી લીધું, સૌ ધારાસભ્યોને મળી લીધું છે. અને લગભગ 7 માંથી 4-5 વિધાનસભામાં મિટિંગ થઈ ગઈ છે. પેજ સમિતિ, બુથ સમિતિ લેવલની મિટિંગ થઈ ગઈ છે અને સતત નિરંતર રોજની મિટિંગો કાર્યકર્તાઓને ચાલુ છે. કાર્યકર્તાઓને નવા નવા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે પણ ખૂબ મોટી સંખ્યામાં વોર્ડ નંબર 6 માંથી મહિલાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. એટલે આ પ્રક્રિયા સતત ને નિરંતર ચાલુ છે. દિવસના 18-18 કલાક ચૂંટણી પ્રચાર, 16-16 કલાક જેટલો અમારો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. એમાં અમારા સૌ ધારાસભ્ય, અમારા ચૂંટણીના ઇન્ચાર્જ એ સતત મેદાનમાં છે. અમારા સૌ હજારો લાખો કાર્યકર્તાની ફોજ મેદાનમાં છે.